નમસ્કાર અધ્યાય સાતમો જ્ઞાન વિજ્ઞાન યોગ ચાર શ્લોક આપણે સમજ્યા પાંચમા શ્લોકથી શરૂઆત કરીએ છીએ ચાર શ્લોકમાં ભગવાને અર્જુનને યોગ કરવાનું કહ્યું છે વિજ્ઞાન એટલે શું એ સમજાવ્યું છે જ્ઞાન અને વિજ્ઞાન હું બંને તને કહી દઈશ તો તારે આ કશું જાણવાની જરૂર નહીં રહે અને આઠ પ્રકારની એમની પ્રકૃતિ કઈ છે પૃથ્વી જળ તેજ આકાશ વાયુ મન બુદ્ધિ અહંકાર એ આઠ વિભાગની વાત કરી છે પાંચમા શ્લોક થી શરૂઆત કરીએ પાંચમા શ્લોકમાં ભગવાન કહી રહ્યા છે અપરેય પ્રતિ વિધિ મે જીવ જીવભૂતા મહાબાહો યેદં ધાર્યતે જગત એતની ભૂતાની સર્વાણી ત્યુપારય અહતન જગત પ્રભવ પ્રભવઃ પ્રલય મરતર ન્યથત કિચિદસ્તી ધનંજય મયી સૂત્રે મયિસિદં પો રસોહ અમપ્સુ કૌંતેય પ્રભાસ્મી સ્મી શશી સૂર્ય પ્રણવ સર્વેદેશું શબ્દ પૌરુષમ પૌરૂષંદ્રશુ ભગવાન પાંચમા શ્લોકમાં કહે છે કે આ પ્રકૃતિ અપરા છે અપરા એટલે જડ છે પણ હે મહાબાહો આથી બીજી મારી પરા અર્થાત ચેતન પ્રકૃતિને તું જીવરૂપે જાણ કે જેના વડે આ જગત ધારણ કરાય છે ભગવાને જે પહેલાં આઠ પ્રકૃતિ કહી તો ભગવાને કહ્યું એ બધી તો જળ પ્રકૃતિઓ છે એ પૃથ્વી જળ આગ્નિ વાયુ આકાશની વાત હોય કે મન બુદ્ધિ અહંકારની હોય પણ એક જીવ પણ છે એ જીવ છે એના વડે જ તો આ આખી સૃષ્ટિ છે આ જગત છે જે ધારણ કરાય છે જીવ વગર અસ્તિત્વ નથી આ દુનિયાનું અને એટલે જેના વડે એ જગત ધારણ કર્યું છે અને છઠ્ઠા શ્લોકમાં ભગવાન કહે છે કે સર્વભૂતો આ પ્રકૃતિરૂપી ઉત્પત્તિ સ્થાનવાળા છે એમ તું જાણ અને સર્મ સર્વ જગતનો ઉત્પાદક અને સંહારક હું જ છું એમ અર્જુન તું જાણ ભગવાન કહી રહ્યા છે કે આ સૃષ્ટિનું નિર્માણ પણ હું કરું છું અહંકૃતસ્નસ્ય જગત પ્રભવઃ પ્રલયસ્તથા હું જ છું જે આ સૃષ્ટિનું નિર્માણ કરું છું હું જ છું જે પ્રલય લાવું છું અને સંહાર કરું છું મનુષ્યનો અને એટલે જ કોઈ પણ મનુષ્ય હોય જે ભૂત જે કહ્યું છે મનુષ્યથી ભૂત શબ્દ વાપર્યો છે માત્ર મનુષ્ય નહીં દરેક જીવ અને એ જીવ આ એ બે પ્રકૃતિરૂપી ઉત્થાન સ્થાનવાળા છે ઉત્પત્તિ સ્થાનવાળા છે એમ તું જાણ અને આ જે સમગ્ર જગતનું નિર્માણ થયું છે જેનું સર્જન થાય છે એ બધાનો સર્જનહાર હું છું હે ધનંજય મારાથી ભિન્ન બીજું કશું જ નથી દોરામાં મણકાઓના સમૂહની પેઠે આ સર્વ જગત મારામાં પરોવાયેલું છે ભગવાન વાત કરે છે કે હું જ બ્રહ્મ છું અને મારી અંદર તાણાવાણા જેમ જોડાયેલા હોય એમ આખું આ જગત જોડાયેલું છે મારાથી કશું જ દૂર નથી આ પ્રકૃતિમાં જેટલો તું મારામાં અર્જુન જોડાયેલો છે એટલો જ દુર્યોધન પણ જોડાયેલો છે દોરામાં મણિકા કેવી રીતે ગોઠવાય એવી રીતે આ સૃષ્ટિ મારી સાથે સંકળાયેલી છે ભગવાન અનુભવરૂપી જ્ઞાન અર્જુનને કહી રહ્યા છે અર્જુનને યોગમાં લીન થવાનું કહી રહ્યા છે ને કહે છે કે તું જોડાઈ જ મારામાં અહેસાસ કરે વાતનો કે હું શું

ભગવાન સમજાવી રહ્યા છે કે આ સૃષ્ટિમાં જે પણ મહત્ત્વનું છે મહત્વનું કરતાં પણ એ વસ્તુ કે જેના વગર એ તત્વ અધૂરું છે અને એ નીકળી જાય છે તો એ તત્વનો કોઈ મતલબ નથી રહેતો જળમાં જો રસ નથી તો જળનો મતલબ નથી ઓમકાર નથી વેદોમાં તો વેદોનો કોઈ અર્થ નથી રહેતો ચંદ્ર અને સૂર્યમાં તેજ નથી તો એનું કોઈ જ મહત્ત્વ નથી આકાશમાં શબ્દ અને પુરુષોમાં પુરુષત્વ હું છું અને એટલા જ માટે આકાશની વચ્ચે બધું જ ખાલી હોય ત્યારે પણ શબ્દ ગુંજતો હોય છે વેદો પણ ઓમકારથી ગુંજે છે ગુંજે છે સૂર્ય પણ તેજથી દૈદીપ્યમાન થાય છે જળ રસ વગર અધૂરો છે અને આ સૃષ્ટિમાં એ તત્વ કે જેના વગર કશું અધૂરું રહી જાય છે એ બધું જ હું છું હજુ પણ આગળ ભગવાન વર્ણવી રહ્યા છે કે હું બીજું શું શું છું તો એ જાણીશું નેક્સ્ટ એપિસોડમાં નમસ્કાર